İyi hali mi daha? Paralelliği mi de? Ağabey gel buradan. Büyük sarı yapıdan. Zi. Hatta merak yapı da şurada attırayım. Zi, bismillah. Amin. Şükranlillah. Thank you very much. Samara badan o gano gano abar. તમારા બધાની માફી માગું છું, બે મિનિટ લેટ થઈ ગયો. તમે બધા વહેલા આવી ગયા કે સદન સાહેબે ફરમાવ્યું કે તમે વહેલા અમીર રસ્તીઓ આવો. યા અલી મદદ, મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌ પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરી મામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું કે ફરી વાર એક વાર મૌલાએ તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. અને હાજરીન તમામ ઇલમની દસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે અને આ ઇલમની જાલીસની ગોઠવણમાં જે ખિદમત કરે છે એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજની તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઈલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરી મામ સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. મૌલા કુલ રૂહાનીઓને અસલ મુબારક નવાસલ કરે. આમીન. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તો ગુજરાતીના અંદર ફરમાન મુબારક છે કે પ્રેમની પુનઃ સાબિતી આપવા. પુનઃ એટલે ફરી એકવાર. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરે સલવાત પડો. અલ્લાહુમ્મા સલી અલ્લા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદા બિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોમન નુશેર અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કરી. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલી અલ્લા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તતબ્બુર ચહેરે તતબ્બુર ચહેરે ધર્મ
નામ તો સાચો ઈમાનનો ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે પરમાન સુ તે દાસ અમારા જાણરે રે ભાઈ તે દાસ અમારા જાણ હૈ જિંદા કાયમ પાયા શાહ પીર પાયા એ જી અલી તે તો સહી અલ્લા કહી એ માં ઓછો નહી રે લગા અમે એને માનીયો કસો એનું નામ છે જલન શાહો આકાર છે તો રીખે સરો ગુર કહે સાચા સત ગુરે કહિયા એ જી તે રૂપ અમારો જાણજો એ મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તે માહે શકમયાણજો લગાર કે તો રીખી સરો ગુર કહે સાચા સત ગુરે એ મ કહ્યા એ જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લા એક ફરમાવિયા તેનો તે કોણ કરશે એ તબાર છે તો રીખે સરો ગુર કહે સાચા સત ગુરે એ મ કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે એનો તીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલ માહેથી ઉપજશે તે પીરા મુસલ્લે સાર છે તો રે
સલામત રાખજો, જેથી ઉતરીએ પેલે પાર, બીજું એટલું અમે માંગીએ, જે વારંવાર હોવે તમારો દીદાર છે તો રખી સરો, ગુર કહે સાચા સતગુરે એ કહ્યા, એ જી અલીને દ્વારે અમે આવ્યા, જ્યાં છૂટે સર્વે જીવો ના જંજાળ, ત્યાં હીણા ખીણા આજે કઈ જીવ ઉગરિયા, એ માહે અમારો જીવ છે ઉમેદ વાર કે તો રખી સરો, ગુર કહે સાચા સતગુરે એ કહ્યા, જિંદા કાયમ પાયા શાહ પીર પાયા. યા અલી દિલુસિક અદરિકની, ઓ અલી તમારી રહેમત થી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝાલી ની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝાલી કોણ છે? મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મ ના દરિયા છે. મૌલા મુર્તઝાલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. એક મિનિટ.
આજે આપણે ઇન્શાલ્લાહ થોડા સવાલ છે તો સવાલ રાગ માટે છે, ગિનાનો રાગ શું હોવા જોઈએ, શું ના હોવા જોઈએ. ચલો પૂછો, કઈ વાંધો નહીં, પણ સારો છે સવાલ. તો આ તો બધી મોલાની રમત છે, તો સવાલ તો રાગનો છે, પણ એ સમજાવવા માટે ઘણા બધા ગિનાનો છે, ઇલમ છે. તો ઇન્શાલ્લાહ બહુ બ્યુટીફુલ વાઈ જશે. અને બીજો સવાલ હતો કે ઇજ્જત શું છે, એટલે કે અદબ, અને કોની કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, ક્યારે કરવી જોઈએ. અને પૂછવાળા ભાઈ પૂછે છે કે સામાન્ય રીતે તો દુનિયાના અંદર પૈસા વાળા, જે દુનિયાના પૈસા વાળા છે, પોસ્ટ વાળા છે, વર્ગ વાળા છે, એમની ઇજ્જત થતી હોય છે, બરાબર. તો એ વિષય કદાચ આજે સમયના અભાવે આપણે નહીં સ્પર્શી શકીએ, પણ નેક્સ્ટ ટાઈમ ઇન્શાલ્લાહ એ આજે ટાઈમ રહેશે તો થોડું આપણે ચર્ચા કરીશું. પણ પહેલા જે ગિનાનું ના રાગની વાત છે, તો એના પહેલા આપણે પ્રસ્તાવના હું જયારે આજે વાંચી રહ્યો હતો હમણાં, તો અમુક ચીજો આવી કે મેં આગળ કીધેલું છે કે ઘણા ઉર્દુ જાણવા વાળા છે, ફક્ત ઉર્દુ જાણે છે, ગુજરાતી નથી જાણતા. ઘણા ઉર્દુ બી જાણે છે, ગુજરાતી બી જાણે છે, પણ મેજોરિટી મતલબ ઉર્દુ જાણવા વાળા, એમની મોસ્ટ કમ્ફર્ટેબલ લેંગ્વેજ ઉર્દુ હોય છે. તો કોઈ એવા શબ્દો હોય તો તમે મને ફોન કરી શકો છો, ટેક્સ્ટ કરી શકો છો, વોઇસમેલ છોડી શકો છો. કદાચ હું બીઝી હોઉં ને ફોન ના ઉપાડી શકું, તો તમે મને વોઇસમેલ છોડો. તો જે ફરમાન મુબારક ગુજરાતીના અંદર છે કે આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી, પ્રત્યે એટલે ઇમામ તરફ, ઇમામ કી ઓર અમારી જો વફાદારી છે, અને પ્રેમની પુનઃ સાબિતી આપવા, સાબિતી અને પ્રૂફ, પુનઃ યાને ફિર એક બાર, જબ મૌલાને ફરમાન ફરમાવ્યું મૌલાએ, તો તેમાં તે મૌલા પ્રત્યેની જે મોહબ્બત છે એની પ્રૂફ સાબિતી આપી અને ફરી એકવાર પાછા મૌલાની હુજરમાં એકઠા થયા અને મૌલા પ્રત્યે મોહબ્બત છે એની સાબિતી આપવા. એટલે મૌલા કીધું પ્રેમની ફરી એકવાર, પુનઃ એટલે ફરી એકવાર સાબિતી આપવા અહીં એકઠા થયા છો, બરાબર. અને આપણે પ્રસ્તાવના અંદર મેં પોતે જ બનાવી છે મૌલાની મહેરબાનીથી, અને એના અંદર મેં એડ કરેલું છે કે આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે, અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. તો મૌલાનું ફરમાન મુબારક છે. તો દાખલા તરીકે મૌલા આપણને આબાલની પાકિઝગી માટે અવારનવાર ફરમાન ફરમાવે છે, રાઈટ. પછી મૌલા પોતે જ ફરમાવે છે કે જયારે અમે તમારામાં કાંઈ પણ એબ નથી જોતા તો ફક્ત ખાના વધાન ફરમાવીએ છીએ, એટલે કે તમારું ઘર આબાદ થાય. તો તમારો ઈષ્ટ ને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ, બરાબર. એટલું બોલું છું ઘણી વખત, કારણ કે દુનિયામાં તો દુઃખ છે, પણ અલ્હમ્દુલિલ્લાહ મારા દિલમાં કોઈ દુઃખ નથી. તો પછી અગર દિલમાં દુઃખ હોય તો પછી તમને જોઉં તો પછી તમારી મોહબ્બતના લીધે દુઃખ વિસરી જવરાય, પણ તમારો પ્યાર હંમેશા મારા હૃદયના અંદર વસેલો છે અને મને કોઈ દુઃખ નથી, અલ્હમ્દુલિલ્લાહ. તો આ પ્રસાદ વાંચતા વાંચતા બીજી ઘણી ચીજો યાદ આવી. તો જો હું કોઈની નિંદા કે કટાક્ષ નથી કરતો, પણ હું ફક્ત મૌલાની મહેરબાનીથી મારા સાંભળવા વાળોને ખાલી એક બે કલાક ઇલમ બોલીને જતો રહું છું એવું નથી, રાત દિવસ એમની ફિકર કરું છું અને એમને કોઈ બી ધર્મ સંબંધી, અથવા આપણે આ દુનિયામાં રહીએ છીએ તો પછી દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, નોકરી, ધંધો, ઘરનું કામકાજ બધું છે, તો હું એના માટે મારાથી બનતું બધું કરું છું. એક્સરસાઇઝ માટે બી કહું છું, સારા ડાયટ માટે બી કહું છું, કારણ કે આ બધી ચીજો આપણી સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલી છે, બરાબર. અને ખાસ કરીને જે મજબની બાબતો છે, રૂહની બાબતો છે, તો હું ફક્ત તમને અઠવાડિયામાં એક વખત આવીને બે કલાક ઇલમ બોલીને જતો રહ્યો એમ નથી, હું ફિકર કરું છું તમારા માટે વધારે સારું શું કરી શકું. અને જે લોકોને ખરેખર આ ચીજની ફિકર છે, તો પર્સનલી અમે હ્યુસ્ટનમાં અહીંયા મળીએ છીએ અને આપણે હ્યુસ્ટનમાં રહેતા હોય તો કોઈ જગ્યાએ મળીએ છીએ, બીજા જે લોકો બહાર છે તો
અમે લોકો ઇલમની ચાલીસની ટૂર બી કરી હતી, એટલાન્ટા ગયા હતા, પછી ફ્લોરિડા ગયા હતા, તો ઘણા બધા ઇસ્માઈલીઓને મળ્યા હતા. અને આખી દુનિયામાંથી મોલાની મહેરબાની લોકો આ લાઇન પર ઇલમ સાંભળે છે અને આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર બી આ વાઇસની રેકોર્ડિંગ મૂકવામાં આવે છે. તો લોકોના ફોન આવે છે, લોકોને અલગ અલગ સવાલો હોય છે, ટેક્સ આવે છે, વોઇસમેલ આવે છે. તો જેની જેવી રૂહાની હાલત અને ઘણા લોકોને દુનિયાના બી સવાલો હોય છે, તો એ રીતે હું એમને હેલ્પ કરવાની કોશિશ કરું છું મોલાની મહેરબાનીથી. બરાબર, તો પૂછો તમે, કારણ કે આપણે કોઈ બી સવાલ છે દુનિયાનો યા દિનનો, દુનિયાનો એટલા માટે કહું છું કે આપણે આ દુનિયામાં રહીએ છીએ, તો આપણે મજબ આપણે સારી રીતે સમજીએ અને એને મોસ્ટ કમ્ફર્ટેબલી ફોલો કરીએ. અગર આપણે એને કમ્ફર્ટેબલી સારી રીતે આસુદા રીતે ફોલો નથી કરતા, તો કઈ ચીજો આપણને જે મને વચને કે કર્મે આપણને રૂકાવટ લાવે છે એનો અભ્યાસ કરો. તો જવાબ ક્યાંથી મળશે? સૌથી પહેલો જવાબ તો આપણા દિલના અંદર જ છે. ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે. જે પીર સદરીન સાહેબે ફરમાવ્યું કે આત્મા રામ, ખાલી આત્મા ના કીધો કે ખાલી રામ બી ના કીધો, આત્મા રામ બે શબ્દ જોડી દીધા અને આત્માને રામ કીધો કે પોતાનો રૂહ છે એ જ ખુદાનું નૂર છે. જે માટે મોલાએ ફરમાવ્યું કે પોતાના દિલમાં પોતાના રૂહને, પછી એની વ્યાખ્યા આપી, એનું ડેફિનેશન આપ્યું, એટલે કે અમારા નૂરને જુઓ. તો એ આત્મા જે રામ છે, કરી માદરી મામ સહી ખુદાન આલમીન છે, એ બરા જ્ઞાની છે, મોટો જ્ઞાની છે, એટલે કે મૌલા મુર્તજા અલી ઇલમના દરિયા છે. પણ એના પર પડદા પડેલા છે બદઅમાલના, દુનિયાની મોહબત મોટાઈના, ફિકર ચિંતા ડર ભય જાહેર ખ્યાલાતમાં, એ કઈ રોશની આપણે જોવામાં નથી આવતી. દાખલા તરીકે કોઈ ફ્લડ લાઇટ હોય અને ભરપૂર રોશની આપતી હોય તો આપણે જોઈએ છીએ કે બહુ રોશની આપે છે, પણ એના પર એક કાળું પડદું નાખી દો તો થોડી રોશની ઓછી થશે. બે, પાંચ, દસ, પંદર જેટલા કપડા નાખતા જશો તેમ રોશની દેખાવમાં આપણને જોવામાં ઓછી આવશે. અમુક 15-20 કપડા નાખ્યા પછી રોશની બિલકુલ દેખાતી નથી, પણ એનો મતલબ નથી કે રોશની અંદર નથી. રોશની તો છે, પણ આપણને જોવામાં નથી આવતી, કારણ કે આપણે એના પર પડદા નાખ્યા છે. બદઅમાલના, દુનિયાની મોહબત મોટાઈના, ફિકર ચિંતા ડર ભય જાહેરી ખ્યાલાતો, આ બધું એટલે રોશની જોવામાં નથી આવતી. તો આપણો જે પ્રશ્ન છે, આપણા મૂંઝવણ છે કે ગેરસમજણ છે, અથવા વધારે ધર્મ સંબંધી આપણે જાણકારી લેવી છે, તો એ ખુદાનો નૂરનો દીવો આપણી અંદર જ છે. એ મૌલા મુર્તજા અલી ઇલમના દરિયા આપણી અંદર છે, પણ આપણે કેમ એ નથી સમજી શકતા? કારણ કે સારી દુનિયાની લિજ્જત લાગેલી છે અને એના લીધે બાતોની આંખ અને કાન ખુલ્યા નથી. તો પછી બીજો રસ્તો શું છે? કે ફરમાન મુબારકનું કિતાબો, બરાબર, આપણી પાસે રૂહાની સમજણના ફરમાન મુબારક છે, 373 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 37 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક, 20, 45, 51, 63, 64, 65, 125, 160, એ છે, બરાબર. એ બી આપણે નથી વાંચતા તો પછી ઇલમ નિચાલીસમાં આપણે આવીએ છીએ, ઇલમ નિચાલીસ સાંભળીએ છીએ, ઇલમ નિચાલીસની રેકોર્ડિંગ સાંભળીએ છીએ. તો પછી મૌલાએ એક બીજું કે શબ્દ કીધો કે ઉસ્તાદ. તો દુનિયાના અંદર ઉસ્તાદ હોય છે અને આપણો ઇતિહાસના અંદર એ બધી સાબિતી છે. તો મોલાના રૂમી ઇસ્માઈલી નહોતા, પણ એમના જે મુર્શિદ, એમના ઉસ્તાદ હતા એ સમ તબરેજ, હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના ફરજન અને હઝરત ઇમામ રુકનુદ્દીન ખુરશાના ભાઈ હતા, તો એ એમના ઉસ્તાદ હતા. તો રાજા બસરીના ઉસ્તાદ હતા જે હઝરત ઇમામ જાફર સાદિકના હુજુરમાં બેસતા હતા, ભાઈજી બોસ્તામી એમના ઉસ્તાદ હતા. બાયજીદ બુસ્તામીના ઉસ્તાદ, ગુરુ, ખુદા બધું હઝરત ઇમામ જાફર સાદિક હતા. અબુઝર ગફારીના ઉસ્તાદ સલમાન ફારસ હતા. સલમાન ફારસ નબી સાહેબ પાસે ઇલમ લેતા હતા, મૌલા મુર્તઝા અલી પાસે લેતા હતા. નબી સાહેબના અને આપણા બધોયના ઉસ્તાદ કો, ગુરુ કો, કે મૌલા કો, ખુદાબીન કો, ખુદા કો, હાજર ઇમામ કો, એ મૌલા મુર્તઝા અલી, દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી સહી ખુદાબીન આલમીન છે. પણ એક દુનિયાના અંદર મૌલાએ પોતે શબ્દ વાપર્યો છે કે જ્ઞાન આપનાર ઉસ્તાદનો હક. તો દુનિયાના અંદર ઉસ્તાદ હોય છે, કે આપણને એમ લાગે છે કે આ વ્યક્તિ દેખાવના અંદર મારા જેવી જ છે, ઇન્સાન રૂપે છે, પણ ધર્મ સંબંધની એને જાણકારી વધારે છે અને એના આપણા રૂની ફિકર છે, આપણને સાચા દિલથી એનાથી બધું થાય એટલું કરશે અને આપણને સમજાવશે, રાઈટ. બીજા શબ્દોમાં મૌલાએ ફરમાવ્યું કે કોઈ બાબતની ખબર ના પડે તો ઈમાની ભગતને પૂછો, કોઈ ભગત હોય, ઈમાની હોય તો એને પૂછો. તો આ બધા જરિયા બતાવ્યા છે
ઇલમ સમજવાના. તો આપણે પૂછવું જોઈએ, અગર આપણે પોતે એ આપણી પ્રશ્ન મૂંઝવણ ગેરસમજણો અથવા વધારે જાણકી આપણે પોતે હાંસલ ના કરી શકતા હોય તો પછી ચર્ચા વિચારણા કરવી જોઈએ. આપણને લાગતું હોય કે આમને પૂછવા જેવું છે તો જરૂર પૂછવું જોઈએ. બરાબર. જે સદરી સાહેબ ગીરભાવલીના અંદર અમુક ચીજો બતાવી છે, તો ગીરભાવલીના અંદર પીર સદરજીભાઈ સાહેબે, સમજો આપણે ફક્ત સાત જ સ્ટેપ કહીએ ફનાફિલ્લાના, તો અલગ અલગ જગ્યાએ છે. કોઈ જગ્યાએ 10 સ્ટેપો છે, પછી એ બધું અલગ અલગ છે. અને 370 ફરમાન મુબારકના અંદર સાતમો આસમાન, પછી સાતમા આસમાન પર સૂકો રસ્તો લીધો, ત્યાં ફનાફિલ્લાની વાત કરી, તો ત્યાં આજ આ ચીજો બતાવી. પણ અગર હું પીર સદરજી સાહેબના ગીરભાવલીની વાત કરું તો લગભગ 650 જેટલા ગીનાનો છે, 65 જેટલા ગ્રંથ છે. તો અબુલી મિસરી સાહેબે કોઈ આપણા મધ્યના અંદર ગીનાનોની બહુ સ્ટડી કરી હોય તો ભારત ઇસ્માઇલ ગામજી, જેમને ગુજરી ગયા બાદ એમ કહેવાય છે કે કોઈ જગ્યાએ લખેલું નથી, પણ અબુલી મિસરી સાહેબના વાયદા અંદર છે કે એમને પણ ગુજરી ગયા પછી મૌલાએ પીરનો દરજ્જો આપ્યો હતો, જેવી રીતે સબજાલી મિશનરીને ગુજરી ગયા બાદ હજરત ઇમામ આકા સુલતાન સાહેબ પીરનો દરજ્જો આપ્યો હતો. તો અગર ગીનાનોની કોઈ સ્ટડી કરી હોય અને બહુ મહોબત કરી હોય અને એના ફેલાવાનું બહુ કામ કર્યું હોય તો ભારત ઇસ્માઇલ ગાંધી અને મુખીલાલજી દેવરાજ મુંબઈના હતા એ સમયે, એ જર્મની જઈને ખોજકી ભાષાના અંદર પ્રિન્ટિંગ બનાવ્યું હતું એમને, કે એને પ્રિન્ટ કરી શકાય ટાઈપ રાઇટર બધું. અને અબુલી મિશ્રી સાહેબ, તો અબુલી મિશ્રી સાહેબના એક વાયદા અંદર છે કે આટલા 650 ગીનાનો અને 65 જેટલા ગ્રંથો, એના અંદર સૌથી મુશ્કેલ કોઈ ગીનાન કે ગ્રંથ સમજવામાં હોય તો એ ગીરભાવલી છે. ગીરભાવલીના અંદર મને સૌથી સારી બાબત અને એનો નિચોડ શું લાગ્યો, એનું તત્વ, તો કે જ્ઞાને ધ્યાન ઉપજંતુ, જ્ઞાન એટલે ઇલમ ફરમાન થી ધ્યાન પેદા થાય છે. બધાને મસલો એ છે કે ધ્યાન લાગતું નથી, તો આ જ્ઞાન ઇલમ ફરમાન મુબારક વગર ધ્યાન નહીં લાગે. બરાબર. અને ધ્યાને શું થાય છે, ધ્યાને પ્રેમ ઉપજંતો, જે આપણે બધા ઈચ્છીએ છીએ કે તારી માધરીમાં સહી ખુદાવીનો જે રૂહાન ઈશ છે આપણા દિલના અંદર વસી જાય, તો આ જ રસ્તો છે, જ્ઞાને ધ્યાન ઉપજંતો અને ધ્યાને પ્રેમ ઉપજંતો. તો આ ગીરભાવલીના અંદર એક ચીજ બહુ બ્યુટીફુલ બતાવી છે એ સદન સાહેબે, તો 7 સ્ટેપો બતાવ્યા છે. તો એનું પહેલું સ્ટેપ છે કે પહેલું સંસ્કાર, પેલા હું 7 ચીજો વાંચી જાઉં છું. પહેલું સંસ્કાર જે તકદીર, બીજો જન્મ જે સુફલ, ત્રીજો સાચો શબ્દ સતશાસ્ત્ર જે ઇલમ, ચોથો પ્રેમ વૈરાગ જે હેત મોહબ્બત ઇશ્ક પૂરો, પાંચમો ઉસ્તાદ જે પ્રબોધ કરે, છઠ્ઠો ગુરુ જે સદગુરુ જે નબી તેમાં નાશ થવું જે ફના નફી થવું, સાતમો અહમ બ્રહ્મ જે વારસલ હક. તો 7 ચીજો બતાવી. બરાબર. પેલા આપણે એની સાદી સરળ ભાષાના અંદર સમજીએ તો પહેલું સંસ્કાર જે તકદીર, સંસ્કાર શબ્દ છે ને એ સંસ્કૃત શબ્દ છે. સંસ્કાર એટલે કે સારા ગુણો. આપણે નથી કે મા બાપે શું સંસ્કાર આપ્યા છે, એટલે કે તને શું સારી ચીજો શીખવાડી છે મને વચને કરને, એને સંસ્કાર કહીએ છીએ. એ આપણા અમલના અંદર દેખાય છે, વાણી વર્તન મને વચને કરને આપણા અંદર દેખાય છે, સંસ્કાર છે. બરાબર. તો પીર સદરજી સાહેબે જે 7 સ્ટેપો બતાવ્યા છે ફનાફિલ્લાના, એના અંદર પહેલું બતાવ્યું કે પહેલો સંસ્કાર જે તકદીર, તકદીર એટલે નસીબ. હવે નસીબ શું છે, તો આપણે જે શબ્દો વાપરીએ છીએ ને કે કમ નસીબ છે, એટલે કે કમ એટલે ઓછા, ઓછા નસીબ વાળો છે. પછી આપણે કહીએ કે ખૂબ નસીબ છે, તો એના પર એના નસીબ બહુ વધારે છે. તો મોલાયજી ફરમાન મુબારકના અંદર ફરમાવ્યું કે સારી તંદુરસ્તી ભોગવવી, કરીમ આદરી મામનું ફરમાન છે, સારી તંદુરસ્તી ભોગવવી એ કઈ બધાના નસીબમાં નથી હોતું. તો તંદુરસ્તી નસીબના અંદર બી મળે છે. બરાબર. અને એ બધાના નસીબમાં નથી હોતું મોલાએ ફરમાવ્યું. તો શારીરિક તંદુરસ્તી બી છે, માનસિક તંદુરસ્તી. શારીરિક તંદુરસ્તી તો આપણે બહુ હેલ્થી છીએ,
શારીરિક રીતે, માનસિક તંદુરસ્ત એટલે મગજના અંદર બહુ શાંતિ છે, સુકૂન છે, અને આધ્યાત્મિક તંદુરસ્તી, રૂહની શાંતિ. તો પહેલું સંસ્કાર છે તકદીર, નસીબ. તો નસીબ છે શું એક્ચ્યુઅલી? તો આ ચાલીસામાં બાપે ફરમાન મુબારક ફરમાયું કે જો તમે કેટલા નસીબ વાળા છો અને કે ખુદાએ તમને હાથ પગ સલામત આપ્યા છે, તમારું બદન સલામત છે, બાલ બચ્ચા તંદુરસ્ત છે, રોજી કમાણીમાં બરકત છે, તમે આસુદા છો, તો તમે ખુદાના શુકર કરો. પછી બોલાય ફરમાયું કે જેને હાથ પગ નથી હોતા એમને જેને પૂછો કે એમને જિંદગી પૂરી કરવામાં કેટલી તકલીફ પડે છે એમને, તો તમે તમે ખુદાના શુકર કરો, તમને ઇજ્જત આબરૂ બધું સલામત આપ્યું છે, શુકર કરો. પછી બોલાય શું ફરમાયું કે જેની પાસે કાંઈ પણ ના હોય તે પણ ખુદાના શુકર કરે. હવે કાંઈ પણ ના હોય એટલે સમજો કોઈ એમ કે મારી પાસે ઓલાદ નથી, કોઈ કોઈ એમ કે મારા હસબન્ડ નથી, કોઈ કે મારા વાઇફ નથી, કે કોઈ કે મારે બચ્ચાઓ નથી, કોઈ કે સારી નોકરી નથી, કે કોઈ કે સારો ધંધો નથી, અથવા ઘરમાં કે નોકરી પર કે ધંધા પર કે બરકત નથી, અને કાંઈ પણ ના હોય. તો પછી મોલા એક ચીજ એ બી ફરમાવ્યું કે જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, અને જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. તો આ કોઈ બી રીતે, સારી રીતે, માનસિક રીતે કે આધ્યાત્મિક રીતે, દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર એ અને આપણા પોતાનું જીસમ અને આપણો રૂહ, એના હિસાબે આપણી પાસે કાંઈ પણ ના હોય, જે બરકત હોવી જોઈએ એ કાંઈ પણ ના હોય, તો પણ મોલાએ ફરમાવ્યું કે તમે શુકર કરો ખુદાના, કારણ કે હર હાલમી ને શુકરાના. એ સમજાવો જીવ આપણે કો, પોતાના જીવને સમજાવો કે દરેક હાલતના અંદર આપણે શુકર કરવાના છે, કારણ કે આપણે જે આ જન્મ જીવી રહ્યા છે એ ખુદા તો રહેબો રહીને છે. ખુદા કોઈને જરા જેટલું બી અસગ્રસ્ત દુઃખ આપવા નથી માંગતો. જે બી આપણે જીવન જીવી રહ્યા છે એ આપણા કર્મના હિસાબે છે. સુખ અને દુઃખ દોયે હજરતે લખ્યા, તો દોષ દયાલજી કું ક્યુ કરી દીજે. હજરત એટલે કે આપે, તમે પોતે જ લખ્યા છે સુખ દુઃખ. તો જે દિન જે દયાળ છે, જે બેહદ કૃપાળુ બેહદ દયાળુ છે, એને કેમ કરીને દોષ આપો છો? તો એ આપણને સમજમાં આવી જાય તો પછી આપણે હર હાલમીને શુકરાના કરીએ, કારણ કે આપણે જ કર્યું છે ને. આપણો હાથ હોય ડાબો હાથ, જમણા હાથથી કોઈ કુહાડી ઉપાડીને ડાબા હાથ પર મારો, કોઈ લકડું મારો જોરથી, અને પછી તકલીફ થાય ને ગુમા ગુમ કરો, અને પછી કહો કે પેલા ફલાણાએ મને માર્યું, પેલા ફલાણાએ, ફલાણાએ નથી માર્યું, તમે પોતે તમારા હાથથી તમને પોતાને માર્યું છે અને આ દુઃખ ભોગવી રહ્યા છો. તો આ સમજી જઈએ પેલા કે હર હાલમીને શુકર કરવા છે, ફરિયાદ નથી કરવી. બરાબર, કોઈ વખત આપણને સમય મળશે તો આપણે આ ચાલીસા મા બાપનું એક ફરમાન છે, તે એક બહુ ઈબાદત કરવા વાળો આબિદ હતો ને બહુ સારો માણસ હતો. એક વખત ગરમી બહુ પડી અરબસ્તાના અંદર, મક્કાના અંદર, અને બહુ ગરમી પડી અને રસૂલિલ્લાહ પાસે આવીને એમ કહેતો, આજનો દિવસ તો પછી ખુદા સામે એમ બોલે છે કે એ ખુદા તે આજનો દિવસ કેવો ગરમ કરી દીધો. તો ખુદાને એટલામાં રીઝ ચડી ગઈ. આ ચાલીસા મા બાપ ફરમાયું કે એટલી વાતના અંદર ખુદાને ગુસ્સો આવી ગયો, ખુદા નારાજ થઈ ગયો કે તું મારો મોમન કેવો કે આટલી બી ગરમી બરદાશ્ત નથી કરી શકતો, એટલે જા તારી બધી ઈબાદત બંધી રદ થઈ ગઈ. એને બહુ ગિર્યાજારી, બહુ પસ્તાવો કર્યો, ત્યારે તેનો ગિર્યાજારી પસ્તાવો કબૂલ થયો. તો આ ફરમાન મુબારક થી આપણે શું સમજવાનું છે કે આબિદ અને બહુ પાક લોકો બી ગુનો કરે છે તો ખુદા એનાથી નારાજ અને ગુસ્સે થઈ જાય છે. કેમ કે એમના ફાયદા માટે કરે છે, એ બી ગુસ્સો અને નારાજગી, કે એમના અંદર એ બી કસર મોલા જોવા નથી માંગતો. કે મોલાએ ફરમાવ્યું કે તમે મોમન હો પણ થોડી કસર હોય તો કામ નહીં આવે. જે લોકોએ નક્કી કર્યું છે કે આ જન્મના અંદર જ આપણે ફના ફિલ્લા થઈએ, ખુદાના નૂરમાં એક થઈએ, એમને મોલાએ ફરમાવ્યું કે ખરાબ ખ્યાલને, હજુ કામ તો પછીની વાત છે, વચન ને કામ, પણ ખરાબ ખ્યાલને તમારા દિલની નજીક પણ નહીં આવવા દેજો. દિલના અંદર નહીં, દિલની નજીક પણ નહીં આવવા દેજો, કારણ કે તેમાં તમને પોતાને ઘણું નુકસાન છે. તો મોલા એવાનો બહુ ખ્યાલ રાખે છે કે જરા જેટલું બી એમને નુકસાન ના થાય, તો એમના ભલાઈ માટે કહેતો હોય છે. તો આપણે વાત તકદીર એટલે કે નસીબની કરી રહ્યા હતા. તો મોલાએ ફરમાવ્યું કે જેના પાસે કાંઈ પણ ના હોય, જે આપણે દરેક ચીજો કીધી કે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, કૌટુંબિક, સમાજ, કુટુંબ, પરિવાર, દુનિયા, બધું
એના અંદર કાંઈ પણ ના હોય તો પણ તે ખુદાના શુકર કરે, તો પણ ખુદાના શુકર કરો. તો અગર એની પાસે કાંઈ પણ ના હોય ને ખુદાના શુકર કરે તો શુકરાનાની બરકતથી એના નસીબ સારા થાય. જે અત્યારે સારા નસીબ નથી એને એમ લાગે છે, તો કાંઈ પણ ના હોય ને જો તે ખુદાના શુકર કરશે ને સાચા દિલથી, તો એ શુકરાનાની બરકત થશે. શું બરકત થશે? કે એના નસીબ સારા થશે. તો આ નસીબ છે. એટ પ્રેઝન્ટ આપણે અત્યારે બોલી રહ્યા છે, સાંભળી રહ્યા છે, અને પાસ્ટનું જેટલું બી કર્યું છે ને એ આપણા કર્મ છે. અને એ કર્મના અંદર જે સારું કર્યું છે અને એ આપણે અત્યારે એનો એને લુફ્ત, એનું લિઝત, એની એન્જોયમેન્ટ, એની શાંતિ, સુકૂન આપણે માણી રહ્યા છે, એ નસીબ છે. તો આપણા નસીબનો દારો વધારે કોઈ બીજા પર નથી, આપણા પોતા પર જ છે. સારા કામ કરો, શુકર કરો ખુદાના, તો એની બરકત થશે, અને એ બરકત થાય છે એ જ નસીબ છે. તો પહેલું સંસ્કાર જે તકદીર છે, નસીબ છે, બરાબર છે. બીજો જન્મ જે સુફલ, બીજો આ જે જન્મ મળ્યો છે ઇસ્માઈલી મઝહબના અંદર, સુફલ, સુ એટલે સારું ફળ, સારું ફળ મળ્યું છે, આ જન્મ મળ્યો છે ઇસ્માઈલી મઝહબના અંદર. તો જાહેરમાં તો ઇસ્માઈલી મઝહબના અંદર જન્મ મળી ગયો, અથવા જન્મ ખાલી જન્મ મળી ગયો. તો જે બી 184 જીવો છે અને જન્મ મળ્યો છે, તો આપણે પહેલા આપણે ઇન્સાનની રૂપની વાત કરીએ. તો ખુદાવંત તઆલાએ આ જે ઇન્સાન રૂપ છે એને અશરફુલ મખલુકાત કીધું છે. ખુદાએ સમગ્ર સૃષ્ટિની જે રચના કરી છે મખલુકાતની, એના અંદર આ ઇન્સાનની જિસમ છે એને અશરફુલ મખલુકાત, સમગ્ર મખલુકાતના અંદર સર્વશ્રેષ્ઠ. કારણ કે ખુદાવંત તઆલાએ ઇન્સાનને જે અક્કલ બક્ષી છે એ બીજા જીવોમાં નથી. અને એ અક્કલના આધારે આ ઇલ્મ જ્ઞાન હાંસલ કરીને, ઇલ્મ છે તો રબ પહેચાના, ખુદાની ઓળખ જે આપણા ઘટમાં છે મૌલા, એની ઓળખીને એની ઇબાદત કરે અને ખુદાના નૂરમાં એક થઈ જાય, એ આ ઇન્સાનની જિસમમાં જ શક્ય બને છે. બીજા જિસમના અંદર, બીજા જીવોના અંદર એ શક્ય નથી. એટલે આ બીજો જે જન્મ છે સુફલ છે. હવે ઇન્સાનની જિસમના અંદર મુસલમાન, કારણ કે હઝરત ઇમામ બાકીર અલૈહિ સલામ મૌલા એક જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા, તો એક જગ્યાએ બહુ મોટું ટોળું જોયું. તો ત્યાં જગા બનાવીને મૌલા અંદર ગયા, તો એક પાદરી હતો, એટલે કે ક્રિશ્ચિયન લોકોના અંદર જે ધર્મ સંબંધિત જ્ઞાન આપે છે એને પાદરી કહીએ છીએ. તો એ કઈ બોલી રહ્યો હતો, એનું બોલવાનું પૂરું થઈ ગયું. પછી મૌલાએ એની સાથે ડિસ્કસ કર્યું, તો મૌલાએ કીધું કે ઈસા નબીનો જે ધર્મ હતો, જે તમે લોકો ક્રિશ્ચિયન કહો છો, એ ધર્મ બરાબર છે, સાચો હતો કે ખુદા તરફથી પૈગંબર હતા, પણ ઇસ્લામ જે છે અત્યારે, તો એના પછી નબી રસૂલ દુનિયામાં આવ્યા અને એમને ઇસ્લામ મઝહબનો ફેલાવો કર્યો. તો હઝરત ઇમામ બાકીર અલૈહિ સલામે પાદરીને કહે છે કે ઈસા નબીનો જે મઝહબ છે, તમે જે માનો છો ક્રિશ્ચિયન લોકો, બરાબર છે, એ ખુદા તરફથી પૈગંબર હતા, પણ ઇસ્લામ છે ને, હવે ઈસા નબીનો મઝહબ જૂનો થઈ ગયો, પુરાનો. ઇસ્લામ મઝહબ છે, તાજો મઝહબ છે, બરાબર છે. કારણ કે ખુદા તરફથી આપણને ઇલમ આપ્યું કે રસૂલિલ્લા છેલ્લા પૈગંબર છે, છેલ્લા નબી છે, એના પછી કોઈ નબી નથી. તો ઇન્સાનની જિસમના અંદર બી આપણે ક્યાં જન્મ્યા, આપણે બહુ ખુશનસીબ છીએ કે ખુદાની રસૂલની જે ઉમ્મત છે, જે મુસલમાન કહેવાય છે, આપણે મુસલમાન છીએ. સૌથી પહેલા ઇન્સાનની જિસમના અંદર આપણે નાસ્તિક નથી. દુનિયાના અંદર દિવસે દિવસે નાસ્તિક લોકોનું પ્રમાણ વધતું જાય છે, કે ખુદા જેવું કઈ છે જ નહીં, અસગરફુલ્લાહ, એવા લોકોનું ખુદા, ઈશ્વર, ગોડ, જે બી કહો, ભગવાન, એમાં ના માનવા વાળાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. તો આપણે બહુ ખુશનસીબ છીએ કે આપણા અંદર એ આસ્થા છે, એ ઈમાન છે, એ વિશ્વાસ છે કે ખુદા છે. તો ઇન્સાનના જિસમના અંદર આપણે નાસ્તિક નથી, આપણે આસ્તિક છીએ, ખુદા છે એનો આપણને વિશ્વાસ છે. એક આ સારું ફળ છે, ઇન્સાનની જિસમના અંદર આસ્તિક છીએ અને મુસલમાન છીએ, કે જે ખુદા તરફથી છેલ્લા નબી આવ્યા અને હવે કોઈ નબી નથી, એનો કલમો આપણે પડીએ છીએ. અને નબી દ્વારા અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝાલીને આપણને શનાખત છે. અને આપણે ફક્ત મુસલમાન નથી, એનાથી ઉપર શિયા, એટલે કે મૌલા મુર્તઝાલીનું દામન જે પકડી રાખે છે, ઇમામ તરીકે કબૂલ કરે છે, શિયા છે. અને શિયાના અંદર બી આ સુધી મૌલા મુર્તઝાલીથી લઈને 49મી મૌલા મુર્તઝાલીની પેઢી, ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ,
એ મૌલાના છત્ર છાયાની છે, એમની પનાના અંદર મૌલાનું દામન પકડીને આપણે બેઠા છીએ. તો આ જે જન્મ છે પીર સદરીન સાહેબે આ ઇસ્માઇલીઓને આ ઇલમ આપ્યું કે બીજો જન્મ જે સુફળ સારું ફળ મળ્યું કે આ ઇસ્માઇલી મજહબમાં જન્મ મળ્યો. અને અકાલી શાહ મા બાપ ફરમાયું કે તમારા મા બાપને માટે તમે દુઆ કરો કે તમારા મા બાપના પ્રતાપે તમને આ ઇસ્માઇલી મજહબમાં જન્મ મળ્યો અને અમારી શનાખત મળી. તો જાહેરમાં બી આપણા મા બાપના ઘરે આપણને ઇસ્માઇલી મજહબમાં જન્મ મળ્યો તો આપણે મૌલાના ફરમાનથી આપણા મા બાપના મૌલાના શુકર કરવા જોઈએ, મા બાપના શુકર કરવા જોઈએ કે એ ઇસ્માઇલી મા બાપના ઘરે આપણને જન્મ મળ્યો અને મૌલાની શનાખત મળી. તો પહેલો સંસ્કાર છે તકદીર નસીબ, બીજો જન્મ જે સુફળ જે ઇસ્માઇલી મજહબમાં જન્મ મળ્યો. પણ જાહેર ઇસ્માઇલી મજહબમાં જન્મ મળ્યો પણ એનાથી ઉપર મૌલાએ શું ફરમાયું કે તમારામાંના ઘણાએ એટલે કે મેજોરિટી ઇસ્માઇલી મજહબમાં જે લોકો જન્મ લઈને બેઠા છે એમને મૌલા ફરમાવી રહ્યો છે કે મેજોરિટી તમારામાંના ઘણાએ કેવા છે કે જેઓ એ પોતાના નામો ઇસ્માઇલી મજહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઇલી છીએ, નામો રાખેલા છે ઇસ્માઇલી મજહબમાં, મૌલાની બૈયત કરીને જન્મીને માતા પિતા સાથે મુખી સાહેબના હાથ એની છે મૌલાની બૈયત કરી છે, સમજણા થયા ત્યારે ખબર પડી આ ઇસ્માઇલી મજહબ છે, દુઆ દસોન આ અને હજુ ઇસ્માઇલી મજહબના અંદર છીએ, નામ લખાવેલા છે કાઢી નથી નાખ્યા. કહે છે કે અમે ઇસ્માઇલી છીએ પણ ઇસ્માઇલી મજહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કાંઈ ખબર નથી, થોડી ખબર નથી એવી મૌલાએ પ્રયોગ કાંઈ ખબર નથી. ઇસ્માઇલી મજહબ છે શું? તો ખાલી નામ લખાવવાથી ઇસ્માઇલી નથી બની જવાતું, ત્યાં ઇસ્માઇલી મજહબ શું છે અને એની ખૂબી શું છે એની ખબર પડી નથી જતી, એના માટે ઇલ્મ હાસલ કરવું પડે છે. અબુલ મિશ્ર સાહેબે જ્ઞાનની કેટલી ખિદમત કરી પણ એ અબુલ મિશ્ર સાહેબ પોતે જ એક વખત જ્ઞાનના અંદર અલી અલ્લાની બી વાયસ કરેલી છે અમારા બોમ્બે જોગેશ્વરીના અંદર જ 1983 ના અંદર જે 82 થી સિલ્વર જ્યુબિલીનું દીદારનું પ્રોગ્રામ મૌલાનો શરૂ થયો આખા વર્લ્ડમાં, તો 83 ના અંદર મૌલા પધાર્યા હતા મુંબઈના અંદર અને છેલ્લો જે મૌલાનો દીદાર હતો જે ઘણા લોકોએ કર્યો હશે અત્યારે સાંભળતા હશે સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ મુંબઈના અંદર સાઉથ બોમ્બેમાં વરલીમાં ત્યાં દીદારનો દરબાર હતો. આખી હિન્દુસ્તાનની જમાત અને બહારથી બી આવ્યા હતા એ લોકોએ ત્યાં દીદાર કર્યા મૌલાને અને ત્યાંથી જમાત જયારે ઘરે આવી તો જોગેશ્વરીના એ જ દિવસે અબુલ મિશ્ર સાહેબે અલી અલ્લાનું વાયજ કર્યું. જે અકાલી શાહ મા બાપનું ફરમાન મુબારક છે કે નુસેરીને મૌલાએ કીધું કે આ જોતાઉ નદીને ક્યાં નદીનું પાણી ઓછું છે વધારે છે અને જે અકાલી શાહ માપનું ફરમાન છે ને કરકરા બિન મરમરા બિન જરજરા એ વાયજ અબુલ મિશ્ર સાહેબે ત્યારે કર્યું હતું. બીજા બી એક જગ્યાએ બે જગ્યાએ અલી અલ્લાનું વાયજ કર્યું છે. તો વિસ્તર્ય શું હોય છે કે એક એમને એક બંધન હોય છે રાઈટ કે ભાઈ કાઉન્સિલ અને તરીકા બોર્ડનું અને આટલી મિનિટ વાય કરવાનું પર્ટિક્યુલર આ ટોપિક પર કરવાનું ઓકે આમ કરવાનું આમ નહીં કરવાનું. તો એ લોકો ઘણા મિશ્રીઓને આ બાતુની મજબની સમજ હોય છે તો એ અક્ષર હોશિયારીથી એની રજૂઆત કરે છે. તો અબુલ મિશ્ર સાહેબ અવારનવાર જ્ઞાનની વાત કરી છે તો એક જગ્યાએ એમણે એ બી કીધું છે તમે સાંભળ્યું હોય તો કે એન્સાયક્લોપીડિયા એટલે કે કોઈ બી ચીજનું પૂરેપૂરી સમજ પૂરેપૂરું જ્ઞાન એને એન્સાયક્લોપીડિયા કહેવાય છે ઇંગ્લિશના અંદર કે ઇસ્માઇલી મજહબનો એન્સાયક્લોપીડિયા શું છે અબુલ મિશ્ર સાહેબ પછી કહે છે કલામુદ્દીન ભાગ પહેલો અને ભાગ બીજો કે એ દો કિતાબે આ પઢ લો ફરમાન મુબારક કી ઇસ્માઇલ ઇસ્માઇલી મજહબથી સારી ચીજે બતાવીને આવીએ બરાબર. પણ અહીંયા હું કોઈની નિંદા નથી કરતો કે કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો પણ ખુદાએ આપણને અક્કલ આપી છે રાઈટ. આપણે સાંભળીએ છીએ અલગ અલગ જગ્યાએ અને કોઈ એક જ ઇલમની તારીખમાં જાય છે કોઈ એક કરતા વધારે ઇલમની તારીખમાં જાય છે અને ફરમાન મુબારકના આપણે રૂહાની સમજણના ફરમાન મુબારક આપણી પાસે છે એ સિવાય બી ઘણી વખત આપણે બીજું ઇલમ બી વાંચતા હોઈએ છીએ મિશનરીઓને બી વાયદો સાંભળતા હોઈએ છીએ બધું રાઈટ. પણ આપણી અક્કલ ખુલ્લી રાખવાની છે કારણ કે ઇલમ છે ને ઇલમ મરતબા દરિયા જે છે એ દરિયા જેવો છે એનો મરતબો કેવો છે. જાહેરના અંદર આપણે દરિયો જોઈએ તો એની મિસાલ આપીને મોલાએ શું ફરમાવ્યું કે બેહદ ગહેરા બેહદ ઊંડા બેહદ ગહેરો છે અને બેહદ ઊંડો છે અને ઉસમે ચીજા અનંત પાર કાઉન્ટલેસ ચીજો છે. પણ એના અંદર કરવાનું છે કે ગોથા ખાઈને એ ઇલમના ગોથા ખાઈને અમૂલક અપના મોતી ફના થઈ જઈને પોતાનો અપના મોતી એ પોતાની જે ઓળખાણ છે મુર્તઝા અલીએ ફરમાવ્યું કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો એ હાંસલ કરવાનું છે.
તો આપણે ઇલમ એટલે ખાસ કરીને આ રૂહાની સમજણના ફરમાન મુબારક નો અભ્યાસ કર્યો હોય ને તો આપણને ખબર પડે છે કે સામે વાળો શું બોલી રહ્યો છે, એ ક્યાં સુધી સમજ્યો છે. બરાબર. તો હું જો કોઈને ક્રિટિસાઈઝ નથી કરતો, મને એમ લાગે છે અબુલી મિસ્ત્રી સાહેબ ને મેં જેટલી મોહબત કરી છે એટલી ભાગ્યે જ કોઈ કરી હશે. હું પહેલા અત્યારે નથી સાંભળતો, પણ બહુ પહેલા અબુલી મિસ્ત્રી સાહેબ ની એક બી વાય મેં નથી, એવું નથી કે નથી સાંભળ્યું, અને વારંવાર સાંભળી છે. અને હું એટલી એમને મોહબત કરતો હતો, મેં જાહેરમાં તો ફક્ત બે વખત જ જોયા છે એમને, અને વાત બી નથી કરી કદી એમ. પણ મારો એમની સાથે એવો સંબંધ હતો રૂહાની, અને હું એમના માટે એટલી દુઆઓ કરતો હતો મૌલા પાસે, કારણ કે મિશનરી સાહેબો આપણા માટે એટલી દુઆ કરે છે. તો આપણને બી સમજ હોવી જોઈએ કે આપણે બી એમના હાથમાં દુઆ કરીએ. અને એ કરતા કરતા મારો એમની સાથે સંબંધ એટલો ગાઢ થઈ ગયો. આ હું તમને એક પ્લેટફોર્મ આપું છું કે મારા દિલમાં અબુલી મિશ્રે માટે શું હતું શું છે, પણ જે સાચી વાત છે હકીકત, એ કોઈને નુકસાન ના થાય. અને એ બધી આપણે વોટ્સઅપ પર ને દરેક જગ્યાએ જોઈએ છીએ, પણ આપણે પોતે અભ્યાસ નથી કરતા એટલે આપણને સમજ નથી હોતી. બરાબર. તો જુઓ, આ બધી ચીજો આપણે સમજીએ છીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે ફરમાન મુબારક તો કોઈ અલગ જ ચીજ છે. કરીમ હાજરી ઇમામના તોલે કોઈ ના આવે, એટલે કે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે ફરમાન મુબારક, અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે, જે કુરાનમાં છે, જીનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાન દ્વારા સમજાવ્યું છે. તો એ ત્યારે ખબર પડે છે કે ચારે ચારે જુગમાં ફરી ફરી જોયું તેરે તોલે કોઈ ના આવે, કે મૌલા તારા તોલે કોઈ ના આવે. તો મૌલાના ફરમાન મુબારક છે, પીરોના ગીનાનો છે, બીજા મૌલા દાઈઓની વાતો છે, આશક અને સુફીઓની વાતો છે, પીરોના ગીનાનો છે, પણ મૌલા મૌલા છે, એની તોલે કોઈ ના આવે. તો અબુલી મિશ્રી સાહેબ સાથે મારો એવો ગાઢ સંબંધ થઈ ગયો કે હું હમરેશ સાહેબની વાયો જો સાંભળતો અને મારા ખ્યાલ વિચાર બાતુન પર એમની મોહબત છવાયેલી હતી. તો અબુલી મિશ્રી સાહેબ છે ને ગુજરી ગયા લગભગ 2006 ની આસપાસ, મારા ખ્યાલથી 6-7 ગોલ્ડન જુબલી થઈ એના પહેલા ગુજરી ગયા. તો હું એક વાત કહું તમને, આ સમજવા માટે છે, કોઈ મોટા લેવાની વાત નથી, એક ચીજ સમજવા માટે હું તમને એક પ્લેટફોર્મ આપી રહ્યો છું, તો સમજો. કારણ કે આ ચીજ આપણે સમજી લેશું તો આપણા માટે મઝહબ બહુ આસાન થઈ જશે, ઇલમ બહુ આસાન થઈ જશે. તો લગભગ 2008 ના પહેલાની જ વાત છે, અને અબુલી મિશ્રી સાહેબ ગુજરી ગયા એના પહેલાની વાત છે. તો હું અહીંયા હ્યુસ્ટનના અંદર જોબ કરતો હતો, ઇવનિંગ જોબ, તો 2-12 વાગે, અને મારી પાસે કાર બી નહોતી, તો 2 કારની રાઈડ લઈને ઘરે આવતો હતો. તો 1 વાગે જેવો ઘરે પહોંચતો હતો. તો હું ઘરે આવ્યો, અને અમારા ઘરના અંદર કદી લોભાન રાખવામાં આવતું નથી, કે લોભાન કદી એને લોભાન જે આપણે સળગાવીએ છીએ એની ખુશબુ, એ રીતે કદી ઘરના અંદર રાખવામાં આવતું નથી. તો હું ઘરે આવીને જયારે ગુસલ લેવા ગયો, નાવા ગયો, અને મેં શાવર ચાલુ કર્યું, તો મને એમ લાગ્યું કે લોભાનનો વરસાદ વરસ્યો છે, અને એટલી ખુશબુ, એટલી ખુશબુ લોભાન લોભાનની. અને મેં જીનાની કરી છે કે દેવ લોકોને લોભાનની જે ખુશબુ છે ગમે છે, અને અબુલી મિશ્રા સાહેબના વાયદના અંદર બી છે કે અગર તમને ઘરના અંદર લોભાન છે જ નહીં, લોભાન સળગાવ્યું બી નથી, અને તેમ છતાં એ લોભાનની ખુશબુ આવે છે, તો સમજો કોઈ સારી રૂહાની આવી છે તમારા ફાયદા માટે, તમારા હાથમાં દુઆ કરવા માટે. કે તો આટલી ભરપૂર ખુશબુ આવી, એકદમ એમ લાગ્યું કે પાણી નથી વરસી રહ્યું, લોભાન વરસી રહ્યું છે, અને લોભાનથી હું નાહી રહ્યો છું, એવો એક્સપિરિયન્સ થયો. તો મને ખાતરી તો થઈ ગઈ કે મારા ઘરના અંદર લોભાન તો છે જ નહીં, ઓકે, અને લોભાન બાળવામાં નથી આવતું, પણ કોઈ આવ્યું છે, કોઈ રૂહાની, એ મારે એની સાથે મોહબતનો સંબંધ છે, અને મારા રૂહની ભલાઈ માટે, મારા સારા માટે, મારા હાથમાં, મારા કુટુંબના હાથમાં દુઆ કરવા માટે, એટલી મને ખાતરી થઈ ગઈ. અને પછી હું થોડો જમતો નહોતો એટલું બધું, કારણ કે પછી અમે 2:30 વાગે ઉઠતા હતા અને પાછા જમા 6-3 વાગે જતા હતા. તો હું આરામ માટે ગયો, તો હું જો આરામ માટે ગયો, મારી આંખ મળી ગઈ, તો જે મારો સવાલ હતો કે આ લોભાનની ખુશબુ અને કોઈ રૂહાની આવી છે, તો અબુલી મિશ્રી સાહેબ મારા સપનામાં આવ્યા. મને સપનામાં આવીને મારી સાથે અબુલી મિશ્રી સાહેબ વાતચીત કરે છે. તો મને એમ કહે છે કે તમારા ડેડીને હાર્ટ એટેક આવ્યો છે, અને એમના દુનિયા બાને શ્વાસ પૂરા થઈ ગયા હતા, પણ મૌલાએ એમને એક્સટેન્શન આપ્યું છે, એમના રૂહનું કામ થાય એટલા માટે મૌલાએ એમને વધારે શ્વાસ આપ્યા છે. અને અલ્હમ્દુલિલ્લાહ, લગભગ 2007 ની જેવી વાત છે, તો આજે 2024 એટલે 17 વર્ષ થઈ ગયા,
હજુ અલહમદુલિલ્લાહ ડેડી હયાત છે, મુંબઈ રહે છે, 87 યર ઓલ્ડ છે. 2:30 વાગે પોતે ઉઠે છે, જાતે તૈયાર થાય છે, જમાતખાને જાય છે. 6 થી 7 કલાક તો એમના સવારે થાય જમાતખાનામાં જ જાય છે. અને ઘરે આવીને ફરમાન ઇલમ જાનની કિતાબો વાંચે છે, ઇલમ 40 ની રેકોર્ડિંગ સાંભળે છે. નીચે બિલ્ડિંગમાં ઇલમ 40 વાળા ભાઈ સાથે બેસે છે. તો આ મોલાય એક્સટેન્શન આપ્યું, રાઈટ? હવે મને ખ્વાબના અંદર અબુલિત નિશે સાહેબ સાથે હું વાત કરી રહ્યો છું, તો આવ્યા એટલે મને ખબર પડી ગઈ કે આ લોભાની ખુશબુ શું હતી ને એ શું હતું. તો કે અબુલ નિશે સાહેબની રૂહાની એ મારા ઘરમાં આવી, મારા હાથમાં દુઆ, મારા ફેમિલીના હાથમાં દુઆ કરવા માટે. તો મને કહે છે તમારા ડેડીને હાર્ટ એટેક આવ્યો છે અને એમના શ્વાસ દુનિયાભાને પૂરા થઈ ગયા, પણ મોલાએ એમને એક્સટેન્શન આપ્યું છે, એમનું રૂહનું કામ થાય એટલા માટે વધારે શ્વાસ આપ્યા છે. આ બધી વાતચીત થઈ પછી મારું ખ્વાબ પૂરું થઈ ગયું. તો હું જયારે પછી બીજા દિવસે સ્ટોર પર ગયો તો પછી મેં ફોન કર્યો, બધું કામ પૂરું થઈ ગયું એટલે, તો મને ત્યારે સમાચાર નતા મળ્યા કે ડેડીને એટેક આવ્યો છે કે આ તો બધું, કારણ કે ત્યાં બધા બીજી હશે હોસ્પિટલના અને બીજા કામદારના અંદર. તો પછી કે હા કે મને એટેક આવ્યો હતો, તો હું તબિયત કેવી છે તે બધા સમાચાર લીધા. પછી મેં એમને કીધું, મેં મારી સાથે જે બન્યું એ બધું મેં એમને કીધું કે હું ઘરે આવ્યો, આ લોભાની ખુશબુ આવી, અબુલી મિશ્રી સાહેબ મારા ખ્વાબના અંદર આવ્યા અને આ બધું કીધું. તો મેં તો આ વાત સાચી છે, તમારા દુનિયાભાને તમારા શ્વાસ પૂરા થઈ ગયા હતા પપ્પાને કીધું, અને મોલાએ તમને એક્સટેન્શન આપ્યું તમારા રૂમ, કે હા એમ જ છે. તો આ પહેલા મેં અબુલી મિશ્રી સાહેબની વાત ના કરી, મેં આમ કીધું એમને કે તમને એટેક આવ્યો અને તમારા દુનિયાભાને શ્વાસ પૂરા થઈ ગયા હતા અને તમને એક્સટેન્શન આપવામાં આવ્યું મોલા તરફથી કે તમારા રૂમ. તો મને કે તને કેવી રીતે ખબર? હું તો મારી સાથે આમ થયું, અબુલી મિશ્રી સાહેબ મારા ફોર્મમાં આવીને એમ બોલ્યા. તો મને કે હા એકદમ સાચી વાત છે. પછી થોડા વર્ષો થઈ ગયા અને હમણાં સમજો કે આ 2 વર્ષની જ વાત છે, આપણા બપોરની જે આપણે ઇલમ નિકાલી થાય છે 2:30 થી 4:30, એમાં હું શુક્રવારે જાઉં છું, પહેલા હું ગુરુવારે આવતો હતો. તો એક દિવસે હું અચાનક આવી ગયો અને બધાને જેટલા બી હાજર હતા ઇલમ નિકાલીમાં, મેં બધાને સવાલ પૂછ્યો કે આપણે ફરમાન શા માટે યાદ કરીએ છીએ. તો બહુ એક કે બે જણા જેનો જવાબ આપી શક્યા. તો એના અંદર વાત એ થઈ કે જે લોકો એનો જવાબ સ્પષ્ટ જાણતા હતા એ બોલ્યા કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, આપણે હંમેશા પડી શકીએ, મનન ચિંતન કરી શકીએ, કારણ કે હર વખતે પોસિબલ નથી કે આપણે ઇલમ મુબારકની કિતાબ સાથે લઈને ફરતા હોઈએ. તો આપણે યાદ કર્યા હોઈએ તો દૂધમાં એ ઘીર છે પણ મંથ્યો આવે હાથ, દૂધના અંદર ઘી છે દેખાતું નથી પણ મંથવાથી હાથ આવે છે. તો પહેલા જમાનામાં આપણે બાઈઓ શું કરતી હતી કે દહીં હોય એના અંદર પાણી નાખીને છાશ બનાવીને પછી એને વળો, બહુ માખણ બનતું અને માખણને થોડી ગરમી આપતા તો ઘી બની જતું. તો એટલું વલોવા માટે કઈ દહીં એટલું હોવું તો જોવે ને. તો એટલું તો 370 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મુહમ્મદ શાહના ફરમાન મુબારક અને 37.5 કલામ એટલું તો આપણે યાદ કરવાનું કહીએ છીએ, એટલું તો યાદ હોવું જોઈએ તો આપણે બરાબર સરખી રીતે મનન ચિંતન કરી શકીએ. તો કલામ ખુદા કા યાદ કરો એટલા માટે કે નીત પડો, નીત પડી શકીએ તો શું પરિણામ આવશે? જો તુમ દિલ વસે રબકા ને, તો મોલાનો ઈશ્ક આપણા દિલના અંદર વસી જશે. આપણે યાદ કરીએ, થોડું થોડું યાદ કરીએ, ના થાય તો. ઘણા લોકો કે અમને યાદ નથી રહેતું, યાદ રહેશે નથી રહેતું પછીનો સવાલ છે. આપણે પોતાને પૂછીએ કે આપણે યાદ રાખવા માટે કોશિશ કેટલી કરી. આપણે ઓસ્ટિનના પેલા જીવીબાઈ 90 વર્ષે ગુજરી ગયા, એનું રેકોર્ડિંગ ઘણા વિડીયો જોયું હશે, 10 દિવસ પહેલાનું ગુજરી ગયા. આજુબાજુ બધા ઉભા છે, બધું બેડ પર જ થાય છે, ખાવું પીવું આ તે બધું બેડ પર થાય છે, 90 વર્ષની ઉંમર અને કેવા હકીકતના ફરમાન બોલે છે. સિદ્ધામાં જવું, રૂકુમાં જવું તો ઘણું આસાન છે પણ હકીકતની પેરવી પર ચાલવું ઘણું મુશ્કેલ છે. તમે હકીકતના રસ્તા પર ચાલો, રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. તો એ અનપણ હતા, લખી નતા શકતા, વાંચી નતા શકતા, એમને ઇલમ નિકાલી સાંભળી સાંભળીને, ફરમાન મુબારક સાંભળી સાંભળીને યાદ રહી ગયા. અને ગુજરી ગયા 10 દિવસ પહેલા આજુબાજુ જેન્ટ્સ બી ઉભા છે એટલા બધા. કોઈ લેડી હોય તો એને ખુદા એક બક્ષિસ આપી છે શરમની અદબની, બરાબર. તો કેટલા બિંદાસ ફરમાન બોલે છે એ બી હકીકતના.